જૂનાગઢમાં ભાજપના સમર્થનમાં આવ્યો સાધુ સમાજ. મતદાન ચોક્કસ કરવા અપીલ કરવામાં આવી હતી, તો સનાતન ધર્મને સામે જોઈ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યું હતું, તો નાના મોટા પ્રશ્નોને બાજુ ઉપર મૂકી રાષ્ટ્રના હિતમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. જય ગિરનારી, નમો નારાયણ. હું મહેશ ગિરી બાપુ, ગુરુ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર તેમજ ભૂતનાથ મહાદેવના મહંતના ગાદીએથી આજે આ હું વિડીયો બનાવી રહ્યો છું. આપ સૌને એટલી જ વિનંતી કરીશ કે આવતી 7મી મે આ દેશના લોકતંત્રનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આખા ગુજરાતમાં મતદાન થશે. આ ભારત દેશ જેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, જેમણે આ ભારત દેશનો ડંકો આખા વિશ્વ પટલ પર વગાડ્યો છે, તેમજ આ સનાતનનું ગૌરવ વધાર્યું છે. આપણા ક્ષેત્રની નાની મોટી સમસ્યાઓ અને કદાચ મનદુઃખ થયા હશે, એ બધાને એક બાજુ મૂકીને દેશને મજબૂત કરવા માટે આ વોટ આપવો પડશે. અને નરેન્દ્રભાઈ મોદીજીને મજબૂત કરવા માટે આ વોટ આપવો જ પડશે. હું એટલું જ કહીશ કે મોટા ભવિષ્ય માટે, એક સુવર્ણ ભવિષ્ય માટે, ઘણી વખતે આપણે નાની એવી સમસ્યા અથવા તો મનદુઃખને એક બાજુ રાખવું જ જોઈએ. હું બધા જ સાધુ સંતોને અને ક્ષેત્રના જનતાને અપીલ કરીશ કે આપ સૌ આ મજબૂત ભારતને બનાવવા માટે, વિકસિત ભારતને બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીજી, ભારતીય જનતા પાર્ટીને વોટ આપો. કમળના બટનને દબાવીને અને આ દેશને મજબૂત બનાવીએ, સનાતનનું ગૌરવ વધારીએ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આગામી તારીખ 7/2024 જે ચૂંટણી આવી રહી છે, આની અંદર તમામ વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. મતદાન કરવાનો જેને અધિકાર પ્રાપ્ત થયો છે, એ વ્યક્તિએ ગૌરવ પ્રાપ્ત કરવું જોઈએ કે આપણને મતદાનનો અધિકાર છે, હું ભારતનો એક નાગરિક છું અને રાષ્ટ્રના નેતાઓને ચૂંટવા માટેનો મને અધિકાર પ્રાપ્ત થયો છે. એટલે તમામ નાગરિકને એક અપીલ છે કે મતદાન, બધાએ 100% મતદાન કરવું જોઈએ. બીજું કે સાધન સંપન્ન વ્યક્તિઓ છે એ મતદાન કરવા ઓછા જાય છે, એટલે એને ડબલ અપીલ છે કે તમામ વ્યક્તિએ જે છે એ મતદાન કરવા માટે જવું. બીજી બાબત કે સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને બધી વ્યક્તિએ ચાલવું. એક ધર્માચાર્ય છીએ એટલે અમે અપીલ કરવાનો અધિકાર છે, સનાતન ધર્મને અનુરૂપ જે છે કાર્ય કરવું જોઈએ. સનાતન સંસ્કૃતિ વર્ષોથી દબાયેલી છે, એ દબાયેલી સંસ્કૃતિને અત્યારે એક અવકાશ છે કે એને પ્રકાશમાં કેવી રીતે લાવી શકાય અને કોણ એને પ્રોત્સાહન આપી શકે છે, આ બાબતને એક આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું, મોદી સાહેબે 370ની કલમ હટાવી, મોદી સાહેબે જે છે નાગરિકત્વનો કાયદો બનાવ્યો, મોદી સાહેબે જે છે રાફેલ ને અન્ય જે સાધન મિલિટરીમાં પૂરા પાડ્યા, મિલિટરી સર્જ કરી, સમગ્ર વિશ્વને ગૌરવ અપાવ્યું, સમગ્ર વિશ્વ જે છે એની આગળ ભારતને ગૌરવ અપાવ્યું, ઊંચું માથું કરીને ચાલી શકે, અનેક કમિટમેન્ટો કર્યા, મિત્રતાનો હાથ લાંબો કરીને જે માણસે ગૌરવ અપાવ્યું છે, આની અનેક સિદ્ધિઓ વર્ણવી શકીએ, પાકિસ્તાનમાં જઈને ટ્રાયલ કરી, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો આ એક એવું નેતૃત્વ છે કે જે ભારતને આ નેતૃત્વ પૂરું કરી શકે એવી ક્ષમતા છે. એની રાષ્ટ્રીય ભાવનાની અંદર કોઈ શંકા નથી, એની રાષ્ટ્રીય ભાવના છે એમાં કોઈ શંકા નથી. એટલે સૌ નાગરિકને મારું એ કહેવાનું, કેવળ રામ મંદિરની સ્થાપના કરી માટે નથી કહેતો, પણ અનેક સિદ્ધિઓ જે એણે હાંસલ કરી છે, એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રને નુકસાન થાય એવું કોઈ કાર્ય કોઈ વ્યક્તિએ ન કરવું જોઈએ. રાષ્ટ્રની જે ઉન્નતિ થાય, ઉન્નતિના શિખર ઉપર પહોંચે એવી અભ્યર્થના. નમો નારાયણ. જય ગિરનારી. જગતગુરુ ગર્ગાચાર્ય મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી જૂનાગઢથી. સર્વ મતદાતાઓને મારી પ્રાર્થના છે કે આવનારી 7મેના રોજ બધા જ મતદાન કરે, ઘરથી લઈ પડોશથી લઈને ગામ સુધી કોઈ પણ વ્યક્તિ મતદાન કર્યા વગરનું જેને મતદાતાનો
અધિકાર મળેલો છે એવા કોઈ પણ વ્યક્તિ મતદાનમાં બાકી ન રહી જાય એની દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજી અને ધ્યાન રાખીને ધ્યાન આપે. સનાતનને મજબૂત બનાવવા માટે આપણો એક વોટ ખૂબ કિંમતી છે. આપણા રાષ્ટ્રના નિર્માણ માટે, આપણા રાષ્ટ્રને પાવરફુલ બનાવવા માટે પણ આપણો એક મત ખૂબ જરૂરી છે. માટે બધા જ લોકો મતદાન કરે, કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર મતદાન કરે. ખાસ કરીને જેને ભગવાન શ્રી રામને યોધ્યામાં પ્રતિષ્ઠિત કર્યા છે ને, એને હવે આપણે પ્રતિષ્ઠિત કરવાનો સમય આવી ગયો છે. તો જેણે રામને પ્રતિષ્ઠિત કર્યા એને આપણે બધા મળીને પ્રતિષ્ઠિત કરીએ. માટે સનાતનને અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આપણે આવનારી આ 7 મહિના રોજ વહેલી સવારથી જ આપણે પોતે આપણી ફરજના ભાગરૂપે લાગી જઈએ. પોતે તો મત આપીએ જ, પણ બાકીના હૃદયનું કાળજી રાખીને બધાને મતદાન કરાવીએ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. પહેલાં તો ભારત માતા અને રાષ્ટ્રીય સંસ્કૃતિ આપણી, આપણો આર્યવર્ત હિન્દુ ધર્મ, અને હિન્દુ ધર્મની અંદર જે સદીઓ થયા આપણે બહુ વંશિત થઈ, હિન્દુ તત્વ બહુ વંશિત થઈ, અને એને જાગૃત લઈ આવવાવાળા મહાનુભાવો એ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, એને ખૂબ મહેનત કરી છે. કે મહેનત કરવામાં કોઈ બાકી નથી રાખી. જે કાશ્મીરનો 370નો જે પ્રશ્ન હતો એ સોલ્વ કર્યો, બીજા અનેક રામ જન્મભૂમિનો આપણે વિરહ હતો વર્ષો સુધીનો, એ આપણને એને સંતોષ આપ્યો છે. એના વિના ઉપરાંત અનેક જાતના વિકાસશીલ ભારતની સંસ્કૃતિમાં નવી નવી શોધ કરી, વિશ્વ લેવલે ભારતને કોઈ ઓળખતું નહોતું, એને બદલે આખું વર્લ્ડ એને ઓળખતું થઈ ગયું. એની સલાહ લેવા મળે કે નરેન્દ્રભાઈ, અત્યારે યુક્રેનના આ જે યુદ્ધ ચાલે છે અને રશિયાની અંદર જો તમે આગેવાની લ્યો તો અમારી એટલી વિનંતી અને માગણી છે. તો આજે આખા વિશ્વમાં ભારતની વાહવા અને ભારતનો વિજય મેળ્યો છે. તો આજે મારું એટલું જ કહેવાનું કે ભારતની પ્રજા 1,45,00,00,000 છે. તો આપણે મતદાનની અંદર કે જ્યારે આપણે 60%, 65% જે શરમજનક જેવી વાત છે, અને આપણે ભારતની અંદર ભારત માતા છે, એક ગાય છે, અને એ ગાયને સરાવવાના માટે સજ્જનોની જરૂર પડશે, ગોવાલની જરૂર પડશે. અને જો સારા ગોવાલ હશે તો ગાયનું રક્ષણ થાય, અને ગાય છે એ બિનદૂધણી નહીં રહે. આપણા ઘર પર આવશે તો ગાયનું દોહન આપણે કરશું, અને આપણે ભારતમાં બધી જાતની સુવિધાઓ અને બધી પ્રાપ્ત થાય. તો એના માટે ગોવાલની જરૂર છે અમારે તો. અને ગોવાલ તો મારી દ્રષ્ટિમાં તો એવા વધે કે નરેન્દ્રભાઈ જેવા વધે. અને મારી એકની પ્રશ્ન નથી, આ મોહન ભાગવતની ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ આવા સજ્જન માની અને ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ, એને દીર્ઘવાન આયુષ્યવાન બનાવે અને ખૂબ જીવે, અને અમારી જે માગ છે એ સંતોષ આપે. પછી બીજું, પ્રજાને જે કાંઈ શંકાઓ હોય કે લો વિલંબ હોય કે ભાઈ આ લોકોને સરકાર તરીકે આવશે, આપણી જમીન વૈદા હે, આપણા મકાન વ્યાદા હે, આપણું સોનું ઉયું થાય, આપણું કોઈ અવાજ નહીં સાંભળે, આવી ભારતની પ્રજાને નમ્ર વિનંતી કે પ્રાર્થના કરું તો આવો કોઈ જાતનો ડર નહીં રાખવાનો. 100એ 100% મતદાન થાય એવી ધર્મ તરફથી પ્રજાને આજ્ઞા અને આદેશ આપું છું. ધર્મ તરીકે ધર્મ જાળવવો હોય તો આપણે સંસ્કૃતિ જાળવવી હોય તો આવા સજ્જનોની આપણે જરૂર પડશે. એટલું કહી મારા વ્યક્તને પૂરણ કર્યું.